મહેસાણામાં આજે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે વિવિધ વિકાસ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું મહેસાણા જિલ્લામાં રૂપિયા એકસો એકતાલીસ પોઈન્ટ પચાસ કરોડના વિકાસકામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરી નાયબ મુખ્યમંત્રી શ્રી જિલ્લાવાસીઓને દિવાળીની ભેટ આપી મહેસાણામાં રૂપિયા પાંસઠ કરોડના ખર્ચે નિર્માણ પામનાર અમદાવાદ મહેસાણા પાલનપુર રોડ પર મહેસાણા શહેર મોઢેરા ચાર રસ્તા ખાતે સરદાર પટેલ અંડરપાસનું ખાતમુહૂર્ત ₹38 કરોડના ખર્ચે મહેસાણા પાલાવાસણા સર્કલ થી રામપુરા સર્કલ વચ્ચે આવેલ રેલવે ક્રોસિંગ પર ભારત સરકાર અને રાજ્ય સરકારના સંયુક્તથી ચાર માર્ગીય રેલવે ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત ₹28 કરોડના ખર્ચે નિર્મિત મહેસાણા તાલુકાના જગુદણ રેલવે ક્રોસિંગ પર ભારત સરકાર અને રાજ્ય સરકારના સંયુક્તથી રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ

રાજ્યસભા સંસદ સભ્ય જુગલસિંહ ઠાકોર નગરપાલિકા પ્રમુખ નવીનભાઈ પરમાર સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા નાયબ મુખ્યમંત્રીનું જુદા જુદા સમાજના આગેવાનો તથા સંતો મહંતો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું નીતિન પટેલે ઉપસ્થિત સર્વેને નવા વર્ષના શુભાશિષ પાઠવ્યા હતા વધુમાં તેમણે જણાવ્યું કે મહેસાણા જિલ્લાના સપૂત નરેન્દ્ર મોદી નલસે જલ યોજના માટે પૂરા ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં સો ટકા કામ થયું છે એ બદલ તેમણે મહેસાણા જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી અને પાતળ કુવા વિભાગને અભિનંદન આપ્યા હતા તેમણે જણાવ્યું કે અમારી સરકાર હવે રાજ્યમાં ન ભૂતું ન ભવિષ્ય બસ એ જ રીતે કામ કરી રહ્યા છીએ મહેસાણા ખાતે મહેસાણામાં રૂપિયા પાંસઠ કરોડના ખર્ચ નિર્માણ પામનાર અમદાવાદ મહેસાણા પાલનપુર રોડ પર મહેસાણા શહેર મોઢેરા ચાર રસ્તા ખાતે સરદાર પટેલ અંડરપાસ જે ગુજરાતનો મોટામાં મોટો અંડરપાસ બની રહે છે વિનોદ મકવાણા બ્યુરો રિપોર્ટ બનાસરત્ન ન્યૂઝ મહેસાણા